હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ ધ નેક્સ્ટ લેક્ચર નીટ ક્રેશકોસ ડે ફોર યુનિટ વનમાં ચેપ્ટર નંબર ફોર એનિમલ કિંગડમ બરાબર વનસ્પતિ સૃષ્ટિ જે છે એના વિશે આપણે લાસ્ટ લેક્ચરમાં ફટાફટ રિવિઝન કર્યું એ પ્રમાણે આજે ફટાફટ પ્રાણી સૃષ્ટિ જે છે એના વિશે રિવિઝન કરી લઈએ બરાબર તમને ખબર છે કે ચેપ્ટર જે છે એની લેન્થ થોડી વધારે છે અને એમાં થિરિકલ પાર્ટ થોડો વધારે છે એટલે આપણે એનસીઆરટી જે છે એને ફોકસ રહી અને એમાં જે જે પાર્ટ આવે છે બધા પાર્ટ જે છે એના ખાસ કરીને બધા એક્ઝામ્પલ્સ અને આ ચેપ્ટર જે છે એમાં જે જે પ્રાણીઓના નામ આવે છે બરાબર એના ઇંગ્લિશ નામ કાઉસમાં જે આપેલા હોય ખાસ એને તમારે કોન્સન્ટ્રેટ કરવાના છે કારણ કે એને રિલેટેડ ક્વેશ્ચન જે છે નીડમાં વધારે પૂછાય છે જોડકા સ્વરૂપે હોય અથવા તો ડાયરેક્ટ હોય પણ એમાં મોટાભાગે પ્રાણીઓ જે છે એના ઇંગ્લિશ નામને ધ્યાનમાં લેવામાં આવે છે એટલે સાથે તમારે વહેલા છે બરાબર એટલે આપણે સ્ટાર્ટ કરીએ જુઓ સૌથી પહેલાં આવશે ચેપ્ટર જે છે શરૂઆત કરવા માટે સૃષ્ટિ જે છે એને વર્ગીકૃત કરવા માટે સૌથી પહેલો પોઈન્ટ જે છે આપણે આવે છે વર્ગીકરણ જે છે એના આધારો વર્ગીકરણના આધાર કયા આપ્યા છે સેના આધાર વર્ગીકૃત કરવામાં આવે તેમાં સૌથી પહેલો પાર્ટ જે છે એ આવશે આયોજન સ્તર બરાબર આયોજન સ્તર જે છે એનો મતલબ શું થશે તો કે આપણે સેના બેય ઉપર પ્રાણીઓ જે છે એને વર્ગીકૃત કરી રહ્યા છે અલગ અલગ જે છે આયોજન સ્તરો છે બરાબર જેના આધારે આપણે પ્રાણીઓ જે છે અલગ અલગ વિભાગમાં વહેંચેલા છે ખાસ બધામાં જે જે સમુદાય આવેલા છે એ સમુદાયના ઉદાહરણ યાદ રાખવાના છે બરાબર તો સૌથી પહેલો ભાગ જે છે આયોજન સ્તર ત્યાંથી સ્ટાર્ટ કરી જો પ્રાણી સૃષ્ટિ જે છે એમાં દરેક સભ્યો બહુ કોશી છે તેમ છતાં બધા જ પ્રાણીઓ જે છે એ કોષના આયોજનની રીતે સમાન નથી ઉદાહરણ તરીકે સૌથી પહેલું જે છે આવેલું છે સચિદ્ર એટલે કે વાદળીઓ બરાબર આનો મતલબ શું થાય જુઓ તો ઉદાહરણ યાદ રાખવાનું છે આયોજન સ્તર જે છે એમાં બધામાં શું આવશે તો કે કોઈ પણ પ્રાણી જે હોય એ પ્રાણીઓમાં બધે બધા કોષોના તો બનેલા હોય કારણ કે સજીવનો એક ખાસિયત છે કે સજીવ જે છે એનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કોષ હોય બરાબર પણ બધે બધા પ્રાણીઓ જે છે એ બહુ કોશીય હોય એવું જરૂરી નથી બરાબર એક કોષીય હોઈ શકે પણ બહુ કોશીય હોય તો એમાં કોષોની ગોઠવણી કઈ રીતની છે એના આધારે આયોજન સ્તરોના અલગ અલગ પ્રકાર એમાં પ્રકાર આવશે જેમ કે સૌથી પહેલા પ્રકાર જે છે આવશે કોશી આયોજન કોષી આયોજનનો મતલબ જેમાં માત્ર કોષો હશે કોષોમાંથી પેશી નહીં હોય બરાબર બીજો ભાગ જે છે આવશે પેશી સ્તરીય આયોજન એના પછી આવશે અંગસ્તરીય આયોજન એના પછી આવશે અંગતંત્ર સ્તરીય આયોજન કોષીય પેશીય અંગ અને અંગતંત્ર જે સૌથી છેલ્લો ભાગ જે છે એ જટિલ ભાગ અંગતંત્ર આવશે એટલે આ અલગ અલગ પોઈન્ટ જે છે કોષી આયોજન હોય પેશી આયોજન છે અંગ અંગ સ્તરીય આયોજન છે કે અંગતંત્ર સ્તરીય આયોજન કયા કયા પ્રકારના સમુદાય જે છે એમાં વિભાગ જોવા મળે છે બરાબર ખાલી એક્ઝામ્પલ યાદ રાખવાના એટલે ફટાફટ જોઈ લેજો સૌથી પહેલો ભાગ જે છે જેમ કે આવી ગયો સચિદ્ર અથવા તો વાદલીઓ સમુદાયના પ્રાણીઓમાં કોષો શિથિલ રીતે ગોઠવાયેલા હોય જે કાર્યની દ્રષ્ટિએ જોડાયેલા હોતા નથી બરાબર કોષો છે પણ કોષો જોડાયેલા નથી એટલે કે એનું આયોજન સ્તર કેવું થશે કોષ સ્તરીય એટલે સૌથી પહેલું અમુક આવશે સછિદ્ર બરાબર સચિદ્ર અથવા કૌશમાં વાદળીઓ દરેકે દરેક વાદળીઓ અથવા સચિત્ર પ્રાણીઓ જે છે એમાં માત્ર ને માત્ર કોષો છે કોષો ભેગા થતા નથી કારણ કે ભેગા થાય તેમાંથી પેશી બની જાય બરાબર એ બધા છૂટા છૂટા જે છે એના આયોજનથી ગોઠવાયેલા છે એના પછી કોષો કોષો વચ્ચે કાર્યની દ્રષ્ટિએ કેટલાક વિભાજનો થાય છે એટલે બધા કોષો અલગ અલગ કાર્ય સાથે સંકળાયેલા આપણે ડિટેલમાં અંદર જોશું કોષ્ઠાંત્રીઓમાં કોષોની ગોઠવણી થોડી એનાથી વધારે જટિલ છે અને અહીં સમાન કાર્ય ધરાવતા કોષો જે છે ભેગા મળીને પેશી બનાવે એટલે બીજું સ્તર આવી જશે પેશી સ્તરી આયોજન જેમાં સચિદ્ર જે છે એનાથી વધારે વિકસિત આગળનો જટિલ જે છે ભાગ એ આવી જશે કોષ્ઠાંતરી આપણે એના પછીનું ઉદાહરણ આવશે કોષ્ઠાંતરીઓ બધા કોષ્ઠાંતરીઓ જે છે એ પેશી સ્તરીય આયોજન ધરાવે જેમાં કોષો ભેગા થઈ અને પેશી નિર્માણ કરે નેક્સ્ટ એના પછી આવશે આયોજનના સ્તર આગળ જે છે એમાં દાખલા તરીકે પૃથ્વક્રમિ અને અન્ય ઉચ્ચ સમુદાયના જે છે એમાં અંગસ્તરીય આયોજન જોવા મળે અંગસ્તરી આયોજનમાં એના પછી નેક્સ્ટ આવશે પૃથ્વીકૃમી બરાબર અને એના પરથી આગળ જે છે આવે છે ઉચ્ચ સમુદાયના સભ્યો કે જ્યાં પેશીઓ ચોક્કસ કાર્ય ભેગા મળી અને અંગોની રચના કરે મતલબ આ જે છે સૌથી પહેલાં એવા પ્રાણીઓ કે જેમાં અંગો જે છે એ વિકસિત થયેલા છે અને આગળના ભાગમાં કોઈ અંગો જેવી રચના હોતી નથી બરાબર અને લાસ્ટ આવશે નુપૂરક જે છે એને ત્યાંથી શરૂ કરી અને નુપૂરકથી મેરુદંડી આમાં પૃથુકૃમિ જે છે એના પછી સૂત્રકૃમિ આ બધા ભાગ જે છે એમાં લઈ શકાય એટલે આ મેઇન જે છે ખાલી એક્ઝામ્પલ્સ મેઇન યાદ રાખવાના છે કોષ સ્તરે આયોજન સેમ આવે પેશી સ્તરીય આયોજન સેમ આવે અંગસ્તરીય આયોજન અને અંગતંત્ર સ્તરી માત્ર સમુદાય જે છે એના આધારે એટલે આના એક્ઝામ્પલ પરથી પણ તમને પૂછી શકે બરાબર દાખલા તરીકે અળસિયું જે છે તો અળસિયું આવશે નું સમુદાયમાં તો પૂછે અળસિયું જે છે એમાં કયા પ્રકારનું દૈહિક આયોજન હોય એમાં આવશે અંગતંત્ર સ્તરીય આયોજન એ રીતે પૂછી શકે બરાબર એટલે આ થઈ ગયું અલગ અલગ જે છે આયોજન સ્તર એના પછી અંગતંત્ર હોય તો અંગતંત્રમાં મેઈન અલગ અલગ જે છે બે અંગતંત્ર લીધેલા છે એક ભાગ જે છે એમાં લીધેલો છે પાચનતંત્ર પાચનતંત્ર અને બીજો ભાગ જે છે એમાં લીધેલો છે રુધિર પરિવહન તંત્ર અંગતંત્રો ઘણા બધા છે બરાબર એમાંના બે ઉદાહરણ આપેલા છે પાચનતંત્ર જે છે એમાં ફરીથી બે વિભાગ જેમ કે એક ભાગ જે છે એમાં આવશે સંપૂર્ણ પાચનતંત્ર અથવા પાચન માર્ગ અને બીજો ભાગ જે છે આવશે અપૂર્ણ પાચન માર્ગ સંપૂર્ણ અને અપૂર્ણ જે છે એ બે પ્રકાર છે એના આધારે તો સંપૂર્ણ જે છે એમાં મુખ અને મળદ્વાર બંને હાજર હોય મુખ મળદ્વાર બંને હાજર હોય જ્યારે આમાં જે છે ખાલી એક જ છેડે ખુલ્લું હોય પાચન માર્ગ જે છે એક છેડે ખુલ્લું હોય બરાબર એમાં મુખ મળદ્વાર એવા બે વિભાગ જે છે હોતા નથી બંને છેડે ખુલ્લું હોય તો સંપૂર્ણ થશે પાચનતંત્રમાં પાચન માર્ગ જે છે એ કેવા પ્રકારનો છે એના આધારે પણ એના વૃગણ જે છે એને ઉદાહરણ યાદ રાખવાના જુઓ દાખલા તરીકે પૃથ્થુકૃમી જે છે બરાબર એમાં તમે જોશો તો પૃથુકૃમીમાં મુખ દ્વાર અને મળદ્વાર બંને માત્ર એક જ સામાન્ય દ્વાર દ્વારા બહાર ખુલે છે એટલે આ પ્રકાર જે છે થશે અપૂર્ણ પાચન તંત્ર અપૂર્ણ પાચનતંત્રમાં ઉદાહરણ કયો આવશે તો એમાં ઉદાહરણ થશે પૃથુકૃમિ અને એવી જ રીતે સંપૂર્ણ પાચન તંત્ર જે છે એમાં બંને અલગ અલગ દ્વારા ખુલતા હોય છે એટલે સંપૂર્ણ પાચનતંત્રમાં આગળ જે આવી ગયું પ્રમાણે નું પૂરકથી મેરુદંડી આ બધા ભાગ જે છે એમાં આવી જાય છે સંપૂર્ણ પાછેતર અથવા તો આનથી વિકસિત ભાગ જે છે સૂત્રકોમી એમાં પણ એ ભાગ આવી જશે બરાબર એવી રીતે આવી ગયું છે આગળ રિપીટ થાય છે રુધિર પરિવહન તંત્ર બરાબર બે પ્રકાર એક ભાગ છે ખુલ્લું અને બીજો ભાગ જે છે થશે બંધ પરિવહન ખુલ્લું અને બંધ તંત્ર જે છે એમાં બંનેમાં તફાવત શું છે અને બે જે છે કઈ રીતે અલગ પડે છે ખુલ્લું પરિવહન તંત્ર જે છે એમાં ખાલી યાદ રાખવાનું છે કે કેશિકા જે છે એ ગેરહાજર હોય આમાં કેશિકા જે છે એ હાજર હોય હૃદય હૃદયમાંથી ધમની શિરા જે છે એમાં રુધિર ત્યાંથી જે છે કેશિકામાં જશે એટલે માર્ગ જે છે એ કંઈક આવી રીતનો થશે દાખલા તરીકે હૃદય હૃદયમાંથી ધમની ધમનીમાંથી કેશિકા કેશિકામાંથી શિરા અને શીરામાંથી ફરીથી પાછું હૃદય આવી રીતના સંપૂર્ણ રીતે માત્ર રુધિર જે છે એ હૃદયથી રુધિરવાહિનીઓમાં જ ફરતું હોય બરાબર તો આવા પ્રકારનું જે રુધિર પરિવહન હોય એ થશે બંધ પ્રકારનું અને કેશિકાઓની જગ્યાએ જો ત્યાં રુધિર ગુહા આવેલી હોય બરાબર ત્યાં ખુલ્લો ભાગ કોટર જેવો ભાગ હોય તો એ થશે ખુલ્લા પ્રકારનું પરિવહન તંત્ર બરાબર એટલે એના ઉદાહરણ છે જુઓ બરાબર આગળ આપેલું છે પ્રમાણે બીજો ભાગ જે છે એ થશે બંધ પરિવહન તંત્ર જેમાં રુધિર એ વિવિધ વ્યાસ ધરાવતી વાહિનીઓ કઈ કઈ વાહિની આવશે ધમની શિરાઓ અને વાહિની અથવા કેશિકાઓ કેપિલરીસ બરાબર આ બધા જે છે એનો સમાવેશ થાય છે બરાબર એના ઉદાહરણ જે છે આગળ એક એક સમુદાય જે છે એમાં જોઈ આવે એના પછી બીજું જે છે એ થશે આધાર વર્ગીકરણો એમાં આવશે સમિતિ સમિતિમાં મેઈન ત્રણ વડ અસંમિતિ અર્ય સમિતિ અને દ્વિપાશ્વમિતિ બરાબર એક ભાગ જે છે એમાં આકૃતિ આપેલી છે જેમ કે કરચલો ભાગ જે છે દર્શાવેલો છે એમાં વચ્ચેના ભાગમાંથી શરીરના બે સમાન ભાગ જે છે જોવા મળે કયો પ્રકાર થશે તો દ્વિપાશ્વ સમિતિ આગળની સ્લાઇડ જે છે એમાં એક આકૃતિ આવી ગઈ જો આ ભાગ જે છે એ હાઇડ્રાજો પ્રાણી જે છે એમાં બધા અલગ અલગ ભાગ જે છે એંગલથી એના કટકા જે છે આપણે કરી શકીએ તો એ ભાગ જે છે એ થશે ફરીય સમિતિ એટલે આપણે આકૃતિના આધારે બહુ સિમ્પલ સમજીએ કોઈ પણ પ્રાણી જે છે બરાબર એ પ્રાણીના એક એંગલથી બે સમાન ભાગ થઈ જતા હોય બરાબર તો એ થશે દ્વિપાશ્વિતિ બરાબર એ પ્રાણી જે છે એના તે અલગ અલગ એંગલ જે છે એનાથી સમાન ભાગ થઈ શકતા હોય બરાબર તો એનો ભાગ થશે અર્યસમિતિ એના ભાગ ન થતા હોય બરાબર કોઈ પણ એન્ગલથી તો એ થશે અસમિતિ એક્ઝામ્પલ યાદ રાખવાના છે બરાબર દાખલા તરીકે જો ઉદાહરણ તરીકે આવી ગયું છે વાદળીઓ ફરીથી આગળ જે છે સચિદ્ર સમુદાય આવી ગયું બરાબર તો એમાં ભાગ જે છે એ વાદળીઓમાં કોઈ પણ પ્રકારની આવી રચના હોતી નથી તો એ થશે અસમિતિ એના શરીર જે છે એના કોઈ પણ એંગલથી બે સરખા ભાગ કરી ના શકાય બરાબર એવી રીતે એના પછીનો ભાગ જે છે આવશે કોષ્ઠાંતરી અને ત્રણ જે છે આ સમિતિનો પ્રકાર ધરા એટલે બે સમાન ભાગ જે છે કોઈ પણ દરિયેથી બરાબર બે સમાન ભાગ પણ કોઈ પણ એંગલ થી તેમાં ઉદાહરણ જે છે કયા કયા થશે કોષ્ઠાંતરી કંકત ધરા અને શુલ ત્વચી શુલ ત્વચી જે છે એમાં દાખલા તરીકે આપણે લઈએ છીએ સ્ટારફિશ સ્ટારફ જે છે એમાં આપણે આવી રીતને એંગલવાળા ભાગમાંથી જે છે એના ભાગ કરી શકીએ તો એના આધારે જે છે એનો પ્રકાર થશે અર્ય સમિતિ બરાબર અને એના પછી નુપૂરક અને સંધિભા બરાબર જેમાં શરીર જે છે ને કોઈ પણ એક જ દરિયેથી બે સમાન ભાગ થાય બરાબર એટલે દ્વિપાશો સમિતિ જે છે એમ જણાવશે નુપૂરક અને સંધિપા બરાબર અપવાદ એમાં હોઈ શકે બધા સમુદાયના પ્રાણીઓ જે છે આવું હોય જરૂરી નથી પણ મોટાભાગે જે છે આ સમુદાયમાં આવું જોવા મળતું હોય એટલે તફાવત શું છે જો કોઈ પણ એંગલેથી વિભાજિત ન કરે બરાબર ન કરે તો અસમિતિ એના પછી કોઈ પણ ધરી આ યાદ રાખજો કોઈ પણ દરિયેથી થાય બરાબર બે સમાન ભાગ તો અર્ય સમિતિ અને માત્ર કોઈ એક જ ધરી કોઈ એક જ દરિયેથી જે છે બે સમાન ભાગ થતા હોય તો થશે દ્વિપાશ્વિતિ બરાબર એટલે આ થઈ ગયું એક સમિતિ પ્રકાર જે છે એનું વર્ગીકરણ આધાર એના પછી નેક્સ્ટ છે દ્વિગર્ભસ્તરીય અને ત્રિગર્ભસ્તરીય બરાબર પ્રાણી જે છે એ ગર્ભીય સ્વરૂપે વિકસતા હોય ત્યારે એ પ્રાણી જે છે એના શરીરમાં ગર્ભીય સ્તરો જે છે કેટલા છે બરાબર આમાં દર્શાવેલું છે આ વન ટુ થ્રી આમાં આપણે નંબર આપી દઈએ વન અંદરનું વન ટુ અને થ્રી આ જે અંદરનો ભાગ જે છે એ થશે પોલાણ દેહકોષ જે છે એનું પોલાણ પોલાણની બારની બાજુ જે છે ટોટલ કોષના સ્તર કેટલા છે બરાબર તો જે ભાગ દ્વિગર્ભસ્તરીય છે બરાબર ને બીજો ભાગ જે છે ત્રિગર્ભસ્તરી દ્વિ અને ત્રિગર્ભસ્તરી જે છે બંનેમાં તફાવત શું છે ખાલી જો તો આમાં વચ્ચેનો ભાગ જે છે આ જે ભાગ હાઈલાઇટ કરેલો છે સેકન્ડ આજે ભાગ જે છે એ ખાલી છે મતલબ કે એમાં કોઈ પણ ભાગ જે છે કોષનું સ્તર નથી માત્ર બે ગર્ભસ્તરો બે ગર્ભસ્તરો કયા કયા એક જે છે માત્ર બહારની બાજુ ને એક જે છે એ ખાલી અંદરની બાજુ વચ્ચેનું મધ્ય ગર્ભસ્તર જે છે એ એમાં કોઈ પણ કોષોવાળો ભાગ જે છે હોતો નથી બરાબર એ ખાલી શ્લેષ્મી સ્તર હોય જ્યારે ત્રિગર્ભસ્તરી જે છે એમાં ટોટલ કેટલા હોય તો કે ત્રણ ગર્ભસ્તરો આવેલા હોય ત્રણ ગર્ભસ્તરોમાં સૌથી બહારનું બાહ્ય વચ્ચેનું મધ્ય અને અંદરનું અંત આવે ત્રણ ગર્ભસ્તરો જે છે આવેલા હોય આકૃતિના આધારે પણ ક્વેશ્ચન પૂછાય કે આ પ્રમાણે રચના જે છે સેમાં જોવા મળે તો સૌથી પહેલાં ખાસ મેન યાદ રાખવાનું છે ઉદાહરણ દાખલા તરીકે કોષ્ઠાંતરીઓ કોષ્ઠાંતરી જે છે એમાં માત્ર ને માત્ર બાહ્ય અને અંત બે જે છે ગર્ભસ્તરો હોય બરાબર એટલે એ પ્રકાર થશે દ્વિગર્ભસ્તરી પ્રાણી જે છે એમાં એટલે એમાં ઉદાહરણ આવશે કોષ્ઠાંતરિયો અને કોષ્ઠાંતરિયો પછીનો ભાગ જે બધા આવશે આગલા વિકસિત એ બધા થશે ત્રિગર્ભસ્તરી બરાબર એના પછી જે પ્રાણીમાં વિકાસ પામતો ભ્રૂણ જે છે એ વચ્ચે ત્રીજું ગર્ભસ્તર ધરાવે એટલે કે મધ્ય ગર્ભસ્તર તેવા પ્રાણી જે છે ને ત્રિગર્ભસ્તરી કહેવાય ઉદાહરણ ખાસ પૃથુકૃમિથી મેરુદંડી સુધી બરાબર બધા કારણ કે આગળ કોષ્ઠાંતરી જે છે આવી ગયો તો એના પછીના બધા સમુદાય જે છે એમાં ત્રણે ત્રણ ગર્ભસ્તરો વિકસિત હોય છે એટલે એના આધારે ઉદાહરણ આકૃતિ યાદ રાખવાની છે નેક્સ્ટ છે દેહકોષ્ઠ દેહકોષ્ઠવાળો ભાગ જે છે એમાં શું છે તો દેહકોષ્ઠમાં આગળ એવી પ્રમાણે કે ત્રણ ગર્ભસ્તરો હોય ત્રણ ગર્ભસ્તરોવાળો ભાગ જે છે એમાં વચ્ચેનો ભાગ મધ્ય ગર્ભસ્તર મધ્ય ગર્ભસ્તરવાળા ભાગ જે છે એમાં એક ચોક્કસ રચનાનું નિર્માણ થાય ચોક્કસ જે છે એ ત્રણ પ્રકારના હોય બરાબર જો અંદરનું મધ્ય ગર્ભસ્તર જે છે એમાં દેહિક અવકાશ જોવા મળતો હોય બરાબર તો એ ભાગ જે છે થશે દેહકોષ્ઠ બરાબર આવા પ્રાણીને કહેવાશે દેહકોષ્ઠી ઉદાહરણ તરીકે ત્રણ પ્રકાર દેહકોષ્ઠી બીજું થશે અદેહ ત્રીજું થશે કુટદેહકો પ્રકાર જે છે જેમાં હાજર હોય ઉદાહરણ તરીકે નુપુરકથી ભાગ આપીજો નુપુરક મૃદુકાય સંધિપાદ સુરધ્વજી અને મેરુદંડી નુપુરકથી મેરુદંડી બધા પ્રાણી જે છે એમાં અંદરની બાજુ સાચો દેહકોષ જે છે હાજર હોય અહીં દર્શાવેલો છે એક ભાગ જે છે આજે ભાગ દર્શાવેલો છે આ વચ્ચેનો ભાગ ખાલી કોટર જેવો ભાગ જો રીતે છે હોતો નથી આકૃતિ જે છે એમાં જો એટલે ખ્યાલ આવશે એમાં માત્ર ને માત્ર બધા કોષો જે છે એ દર્શાવેલા છે આ કોષો જે છે એની જગ્યાએ કોઈ પણ પ્રકારનું કોટર જેવો ભાગ નથી તો એ ભાગ થશે અદેહકોષ્ઠી ઉદાહરણ યાદ રાખવાનું છે ઉદાહરણ તરીકે પૃથ્વી ઋતુકૃમી સમુદાય જે છે એમાં કોઈ પણ પ્રકારનો દેહકોષ હોતો નથી અને કૂટદેહ કોષ્ટ ખાસ બરાબર એક્ઝામ્પલ જે છે પૂછાય છે કુટદેહ કોષ્ટમાં ખાલી જગ્યા છે પણ ખાલી જગ્યા જેવો ભાગ જે છે એમાં કોટર જેવા ભાગ છે વચ્ચે જે છે છૂટી છવાઈ કોથળી એવી રચના જોવા મળે સંપૂર્ણ આવી રીતે બે ભાગ જે છે એમાં કોટર નથી વચ્ચે વચ્ચે આવી કોથળી એવો ભાગ જોવા મળતો હોય બરાબર છૂટી છવાઈ કોથળી એને કહેવાય કોષ્ઠ ખાસ ઉદાહરણ યાદ રાખવાનું છે સૂત્રકૃમિ બરાબર જેમાં કૂટદેહ કોષ્ટ જોવા મળે એટલે ખાસ કરીને આ દેહકોષ્ટીવાળા ભાગ જે છે એની આ આકૃતિ અને આગળની બધી જે છે આવેલી છે આ સ્લાઇડ ગર્ભસ્ત્રી આકૃતિ આ બંને મિક્સ ના થાય તણે ત્રણ જે છે એમ આકૃતિ સેમ જે છે ના જેવી લાગે છે એટલે ખાસ ઉદાહરણ યાદ રાખજો નેક્સ્ટ એના પછીની આધાર જે છે વરીકરણો એ છે ખંડતા ખંડતામાં સેમ એક જ ખાલી ભાગ જે છે શરીર જે છે એ ચોક્કસ ખંડોમાં વિભાજિત કરી શકાય બરાબર અંદરથી ને બારથી બે સમાન ખંડમાં વિભાજિત થતું હોય તો પ્રાણી હોય એમાં બહારની બાજુથી આવો ખંડ દેખાતા હોય બરાબર બારની બાજુથી દેખાતા હોય એવી રીતે અંદરની બાજુથી પણ દેખાતા હોય ખંડો અંદર બહાર શરીરમાં આવા ચોક્કસ ખંડો આવેલા હોય બરાબર તો ઉદાહરણ છે અળસિયો સમુદાય તરીકે નુપુરા બરાબર અને આવો જ ભાગ જે છે એ સંધિપાત સમુદાયમાં પણ જોવા મળે પણ સંધિપાત સમુદાય જે છે એમાં દાખલા તરીકે વંદાજીઓ ભાગ જે છે એમાં પ્રાણી લઈએ તો એમાં બહારની બાજુથી આવા ખંડો હોય બરાબર પણ અંદરની બાજુથી પાછા કોઈ ખંડો જે છે એ હોતા નથી એટલે ખંડો જે છે એ બારથી અંદરથી બે બાજુથી આવેલા હોય તો જ એને માત્ર ને માત્ર કહેવાય સમ ખંડીય ખંડતા ઉદાહરણ એક જ છે ખાલી યાદ રાખવાનું છે અળસ્યું બરાબર જે પ્રાણીઓ અંદર અંદરથી બે સમાન ખંડોમાં વિભાજીત થતા હોય શરીર તો એને કહેવાય ખંડતા અથવા તો સમખંડતા નેક્સ્ટ એના પછી છે મેરુદંડ બરાબર મેરુદંડ શું છે જો તો કેટલાક પ્રાણીઓમાં મેરુદંડ ભ્રૂણ વિકાસ દરમિયાન પૃષ્ઠ બાજુએ મધ્ય ગર્ભસ્તરમાંથી યાદ રાખજો મેરુદંડ મધ્ય ગર્ભસ્તરમાંથી નિર્માણ થતી રચના છે અને એક દંડ જેવી રચના બરાબર જે પ્રાણીઓમાં આવું હાજર હોય ને કહેવાય મેરુદંડી જેમાં આવું કંઈ ભાગ હોતો નથી ભાગ થશે અમેરુદંડી મેરુદંડી સિવાયના બધા અમેરુદંડી થઈ જશે એટલે ઉદાહરણ તરીકે સચિદ્રથી શુળ ત્વચી સુધીના બરાબર એમાં કોઈ પણ અપોલો ભાગ જે છે વિકસિત હોતો નથી એ બધા ભાગ જે છે થઈ જશે અમેરુદંડી બરાબર હવે મેઇન જે છે ભાગ એક સમુદાય શરૂ થાય છે જેમાં પ્રાણીઓ જે છે એનું વર્ગીકરણ બરાબર અલગ અલગ જે છે લક્ષણના ના આધારે ચાર સ્વરૂપે ભાગ આપેલું છે એમાં બહુ કોશીય પ્રાણી સૃષ્ટિ એક કોષીય જે છે એમાં એક કોશીય પ્રાણી તરીકે આપણે આમાં પ્રજીવો જે છે લઈ શકીએ પ્રજીવો જે છે બધા પ્રોટિષ્ટા એક છે એટલે એક કોષીય જે છે આગળ પ્રોટિષ્ટા વિભાગ જે છે એમાં લઈ લીધેલા છે અને એનો અલગ જ સમુદાય જે છે તરીકે આપણે પાંચસૃષ્ટિ વર્ગણમાં એનું વર્ગણ કરેલું છે એટલે એને આ સમુદાય જે છે એમાં નથી લીધા એટલે બધા બહુ કોષીય જે છે ત્યાંથી શરૂઆત થાય સૌથી પહેલાંમાં કોષીય આયોજન જેમાં સમિતિ જે છે મોટાભાગે હવે સમિતિ જોવા મળે અને દેહોષ જેવો ભાગ કાંઈ હોય નહીં કારણ કે એમાં માત્ર ને માત્ર ખાલી છૂટા છૂટા કોષો છે ઉદાહરણ તરીકે સચિદ્ર એટલે કે બધી વાદળીઓ પેશી અંગ સ્તરીય અને અંગતંત્ર સ્તરીય આયોજન ત્રણેય ભેગું આપી દીધું એમાં બે વિભાગ પડ્યા સમિતિના અરીય અને દ્વિપાશ્વ એમાં અર્ય સમિતિ જે છે દેહકોષ જોવા નથી મળતું કારણ કે દેહકોષ જે છે એ ત્યાં પૃથ્થકૃમિ અનુપૂરકવાળા ભાગ જે છે ત્યાંથી જ શરૂઆત થાય છે અદેહકોષ્ઠથીમાં ઉદાહરણ આવશે કોષ્ઠાંતરી અને કંકદ ધરા અને સમિતિ જે છે એ ધરાવતા બધા પ્રાણીમાં એટલે એના પરથી ખ્યાલ આવી ખ્યાલયો કે સમિતિ શેમાં જોવા મળે પૃથુકૃમિથી લઈ અને મેરુદંડી બધા જે છે એમાં દ્વિપાશ્વ અર્ય સમિતિ જે છે શેમાં જોવા મળે આ બંને જે છે કોષ્ટાંતરીને કંક અને મોટા ભાગે એમાં આવશે સચિદ્ર બરાબર એટલે એ પ્રમાણે કોષ્ટી કુટ દેહ કોષ્ટી પ્રકાર જે છે એક એક વિભાગ જોઈએ બરાબર ખાસ કરીને આમાં જે છે આકૃતિ યાદ રાખવાની છે અને આકૃતિની સાથે મેં કીધું પ્રમાણે ઉદાહરણમાં તમારે એના ઇંગ્લિશ નામ જે કૌંસમાં આવેલા છે એ યાદ રાખવાના છે બરાબર સૌથી પહેલો સમુદાય જે છે સચિદ્ર પોરીફેરા નામ જે છે એના પરથી પોરીફેરા એનો મતલબ થાય પોર પોર જે છે નો મતલબ થાય છિદ્ર મતલબ છિદ્રાળુ શરીર ધરાવતા બધા પ્રાણીઓ બરાબર સમુદાય સામાન્ય રીતે વાદળી તરીકે ઓળખાય બરાબર જે સામાન્ય રીતે દરિયાઈ બરાબર મોટાભાગે અને મુખ્યત્વે અસમિતિ ધરાવતા પ્રાણીઓ છે બરાબર મીઠા પાણી જે છે એમાં જોવા નથી મળતા મોટાભાગે બધા દરિયાઈ છે તે આદિ બહુકોશી સૌથી જૂના બહુકોષી અને કોષી આયોજન સ્તર ધરાવતા પ્રાણી આગળ આવ્યું છે પ્રમાણે વાદળીમાં દરેકે દરેક સમુદાય જે છે તમે એમાં જોશો તો એક મહત્વનું વિશિષ્ટ લક્ષણ આવતું હશે એના પરથી એ પ્રાણીઓ બધા ઓળખાતા હોય વાદળી માટેનું મહત્વનું તંત્ર આવશે જલવહન તંત્ર ખાસ યાદ રાખવાનું છે વોટર ટ્રાન્સપોર્ટ ઓર કેનાલ સિસ્ટમ બરાબર નલિકા જલવહન તંત્ર જે છે આગળ પણ એક નામ આવે છે બરાબર પણ એ અને આ બંને ભાગ જે છે ભેગા ન થાય આ વોટર ટ્રાન્સપોર્ટ સિસ્ટમ છે અને પાણી જે છે શરીદી દીવાલમાં સૂક્ષ્મ છિદ્રો ઓસ્ટિયા દ્વારા છિદ્રષ્ટ ગુહા નામની મધ્યસ્થ ગુહામાં પ્રવેશ અને આશિકમાંથી બહાર નીકળે આ ભાગ જે છે એમાં દાખલા તરીકે આવી રીતે સમજીએ શરીર વાળો ભાગ જે છે એમાં દિવાલ વાળા ભાગમાં વચ્ચેના ભાગે જે છે આ બધા છિદ્ર હોય છિદ્ર ભાગ જે છે એ છે કોસ્ટિયા ઓસ્ટિયા વાળા ભાગમાંથી બહારથી જે છે પાણી અથવા તો ખોરાક જે છે બધા ભાગ દ્રવ્ય અંદર દાખલ થાય અંદરનો ભાગ થશે ગુહા અને ઉપરની બાજુ અથવા નીચેની બાજુ એક ભાગ જે છે આવી ખુલતો ભાગ જે છે આવેલો હોય ખુલતો ભાગનું નામ છે આસ્યક બરાબર ઓસ્ટિલમ વાળો ભાગ મતલબ છિદ્ર એટલે માર્ગ શું થશે જુઓ પાણીવાળો ભાગ જે છે દાખલા તરીકે અહીંથી દાખલ થઈ ગુહામાં થઈ અને આસ્યકમાંથી બહાર નીકળશે આવી રીતના ઘણા બધા છિદ્રો જે છે ધરાવતી રચના એ શું બનાવે તો કે એ બનાવે જલવહન તંત્ર જલવહન તંત્ર જે છે આ સમુદાયની એક ખાસિયત થશે બરાબર જો ભાગ જે છે એમાં દર્શાવેલા છે દાખલા તરીકે સાયકોન્યુઝ પણ જે બધામાં છિદ્રવાળા ભાગ જે છે દર્શાવેલા છે છિદ્રવાળા ભાગ જે છે એમાં રોચના ભાગે આ બધા ભાગ જે છે ઓસ્ટ્રિયા બધા દર્શાવેલા છે જ્યાંથી સોરી ઓસ્ટ્રિયા જે છે એની પછીનો ભાગ આસિયક ઉપરના ભાગમાંથી ત્યાં એ બહાર નીકળતા દેખાય છે એટલે એ થશે જલ પ્રવાહનો માર્ગ ખોરાક એકત્રિત કરવામાં શ્વસન માટે અને નકામા પદાર્થ નિકાલ કરવામાં યાદ રાખજો જો આશ્યક જે છે એ બધાથી બનતો તંત્ર એનું કાર્ય શું છે તો ખોરાક ગ્રહણ કરવો શ્વસન અને નકામા પદાર્થ એટલે ઉત્સર્જન એવા ત્રણ કાર્ય સાથે સંકળાયેલા છિદ્રિષ્ટ ગુહા અને નલિકાનું અંદરના સ્તરમાં કોલર કોષો ક્લોરો જે છે કોઈનો સાઇટનું બનેલો આવેલું હોય અહીંયા કોલર કોષો હોય જો આજે ભાગ જે છે બરાબર બે બાજુની રચના એ ભાગમાં આવેલા અંદરના કોષો એ કોષો જે છે એ બધાને કહેવાય કોલર કોષો પાચન અંતકોષીય છે મતલબ કે કોષો આવેલા હોય તો કોષોની અંદરની બરાબર અહીંયા જે છે પ્રક્રિયા થતી હોય કોષો વચ્ચેની બહારની જગ્યા જે છે ત્યાં થતું વચ્ચે બહિર કોષીય અંદર થતું હોય તો અંતકોષીય કોશીય જે છે એ અંદર એટલે અંતકોષીય પાચન દ્રઢાઓ કે સ્પોન્જીનના રેસાઓ આ ખાસિયત બરાબર એને મજબૂત આપવા માટે આ જે દિવાલ જે છે એમાં કોષો ખાલી છૂટાછડા છે પણ એને બાંધવા માટે એમાં સ્પોન્જિનના રેસાઓ આવેલા હોય બરાબર સ્પોન્જિન રેસા પરથી તે પ્રાણીનું નામ આવેલું છે સ્પોન્જિલા સ્પોન્જીલા અને યુસ્પોન્જીયા અને એવો જ ભાગ છે એમાં રઢાવ અંત કંકાલ બરાબર રેસાઓ છે પણ ક્યાં તો કે શરીર જે છે એની અંદરની બાજુ એક એનું કંકાલ તંત્ર નિર્માણ કરે લિંગ બે જોવા મળતો નથી ઉભય લિંગી બરાબર એટલે કે અંડકોષો અને શુક્રકોષો એક જ પ્રાણી જે છે એમાં જોવા મળે આમાં નર કે માદા જેવો કોઈ ભાગ જોવા ન મળે એક જ પ્રાણી દ્વારા બંને કોષો નિર્માણ થઈ શકે અલિંગી પ્રજનન સ્વરૂપે મોટાભાગે અવખંડન જે છે જોવા મળે અને જન્યુ નિર્માણ દ્વારા લિંગી પ્રજનન બરાબર અંતઃલન અને ડીંભી અવસ્થા જે છે ધરાવતો પરોક્ષ વિકાસ બરાબર જો કોઈ પણ પ્રાણી જે છે એમાં ડીંબ જે છે જોવા મળતું હોય ડીંબમાંથી પુખ્ત જે છે એ પ્રાણી બનતું હોય પહેલાં શરૂઆતમાં ડીમ હોય પછી પુખ્ત પ્રાણી જે છે નિર્માણ થતું હોય બરાબર તો એ જે છે એ થશે પરોક્ષ વિકાસ જો ડીમ ગેરહાજર હોય બરાબર અને ડાયરેક્ટ સીધું પુખ્ત પ્રાણી જેવો જ તે શરીર દેખાતું હોય તો થશે સીધો વિકાસ બરાબર એટલે એના આધારે વિકાસના પ્રકાર આવશે ડીમ હાજર છે એટલે આના આધારે પ્રકાર જે થશે પરોક્ષ ઉદાહરણ ખાસ સાયકોન ઇંગ્લિશ નામ જો સાયફા સ્પોન્જીલા નામ ઇંગ્લિશ જ છે મીઠા જળની વાદળી મીઠા પાણીમાં જોવા મળે એ દરખ જોઈએ લીધું તો મોટા ભાગે દરિયાઈ જે છે પ્રાણી છે મીઠા પાણીમાં પણ જોવા મળે તો એનું ઉદાહરણ થશે સ્પોન્જીલા અને બીજું યુ સ્પોન્જિયા સ્નાન વાદળી બરાબર નાહવા માટે જે છે ના ભાગ જે છે એના જેવો ભાગ જો નાહવા માટે જે આપણે ફીણ ઉત્પન્ન થાય એ જે છે એવો એક ભાગ નાહવા માટે વાપરવા માટે જે યુઝ કરે છે એના જેવો સેમ શેપ દેખાય છે એટલે એના પરથી નામે પૂછે એનું સ્નાન વાદળી સુધી પહોંચીએ એના પછી નેક્સ્ટ થશે બીજો સમુદાય કોષ્ઠાંત્રી અથવા દંશકો દંશકો નામ છે ના પરથી તો કે દંખ આપનારા જે છે એ સૂત્રાંગો જેવી રચનામાં ધરાવે છે ના આધારે જલજ દરિયાઈ સ્થાયી કે મુક્ત રીતે તરતા અરિય સમિતિ યાદ રાખવાનું છે અરિય સમિતિ ધરાવતા પ્રાણી જેમાં દંશક નામ સૂત્રાંગોના આધારે બરાબર એમાં આવેલી સૂત્રાંગો જેવી રચના જેમાંથી એ દંશ આપવાનું કાર્ય કરે બરાબર એમાં ડંખાંગિકાઓ અથવા એમાં આવેલા હોય ડંખ કોષો કે બીજો એનું નામ છે સૂત્રાંગ કોષ બરાબર એટલે સૂત્રાંગો એ ખાસિયત જે છે કોની થશે તો જ્યાં જ્યાં સૂત્રાંગો શબ્દ આવે બરાબર તો એનો મતલબ થશે સમુદાય કયો હશે કોષ્ઠાંતરી એના પછી સૂત્રાંગોનું બીજું પણ કાર્ય છે આધાર સાથે જકડાઈ રહેવું સંરક્ષણ જે છે પ્રતિકાર કરવો ભક્ષકને પકડવા એ બધા પણ કાર્ય સાથે સંકળાયેલા છે તે પેશી યાદ રાખજો સૌથી પહેલું પેશી સ્તરી આયોજન ધરાવતો સમુદાય આવશે જે દ્વિગર્ભસ્તરીય છે મધ્યમાં એક છેડેથી કુલતો અધોમુખ અધોમુખ જેવો ભાગ જે છે એમાં જોવા મળે જો આકૃતિમાં જો ખ્યાલ આવશે નીચેની બાજુનો ભાગ જે છે આ અમુક થશે એનું બરાબર અધોમુખ જે છે એવું પ્રાણી જેમાં નીચેની બાજુ એક છેડેથી ખુલતો મુખ જે છે જોવા મળે આંત્ર પરિવહન ગુહા જોવા મળે પાચન બહિરકોષી જો આગળ આવી ગયો અંતકોષી આમાં બહિરકોશી અને અંતકોશી બંને જોવા મળે દંશકો જે છે એમાં કેટલાક ઉદાહરણ તરીકે પરવાળા ખાસ યાદ રાખજો ઇંગ્લિશના પરવાળા અથવા કોરલ કોરલ જે છે ભાગ એવા છે કે જેમાં કેલ્શિયમ કાર્બોનેટનું અંતકંકાલ જોવા મળે જેમ કે આગળ આવ્યું હતું કે દ્રઢાઓ અને સ્પોન્જિન હોય જગ્યા એમાં આવશે કેલ્શિયમ કાર્બોનેટ દંશકો આ સૌથી ઇમ્પોર્ટન્ટ બરાબર પૂછાય છે પુષ્પક સ્વરૂપ અને છત્રક સ્વરૂપ જે છે એ કહેવાતા બે દૈહિક સ્વરૂપ જોવા મળે બહુ સિમ્પલ છે જો એના દૈહિક સ્વરૂપ જે છે એમાં નામને આધારે બરાબર એક ભાગ જે છે એ પુષ્પક સ્વરૂપ બીજો ભાગ જે છે છત્રક સ્વરૂપ પુષ્પક સ્વરૂપ જે છે એનો મતલબ કે ફ્લાવર પુષ્પ જેવો આકાર જોવા મળે છત્રક જે છે એમાં છત્રી જેવો આકાર જોવા મળે આકૃતિ જોશો એટલે ખ્યાલ આવશે જો આજે ભાગ જે છે એ કેવો ભાગ થશે તો કેવા ભાગ જે છે છત્રક જેવો આકાર છત્રી જેવો જે છે દેખાવ દેખાય છે આ જે છે એ પુષ્પ જેવો ભાગ દેખાય છે સનફ્લાવરનું પુષ્પ એના જેવું લાગે એટલે આ પ્રકાર થશે પુષ્પક આ થશે એનું છત્રક સ્વરૂપ છત્રક અને પુષ્પક બંને ભાગ જે છે એમાં એકાંતર છત્રાંતર જોવા મળે એકાંતર જનન જે મતલબ શું થાય ઘણા બધા પ્રાણી છે કે જેમાં છત્રકવાળા ભાગમાંથી પુષ્પક સ્વરૂપ બને પુષ્પક ભાગ જે છે એમાંથી છત્ર સ્વરૂપ બને બંને એકબીજામાં રૂપાંતરિત થતા હોય અને આ બંને અલગ અલગ પ્રકારની જે છે એ પ્રજનન પદ્ધતિ સાથે જોડાયેલા છે બરાબર એ જોઈએ ખાસ જેમ કે પહેલો ભાગ પહેલું જે છે પુષ્પક પુષ્પક સ્થાયી અને નળાકાર ઉદાહરણ તરીકે હાઇડ્રા જળવ્યાળ સમુદ્રફૂલ વગેરે જે છે એમાં જોવા મળે જો પુષ્પ એટલે ઉદાહરણ રાખવાનું વનસ્પતિ ઉદાહરણ તરીકે યાદ રાખવા તો વનસ્પતિ જે છે પ્રચલન નથી કરી શકતી એટલે કેવું હોય સ્થાયી જે જગ્યાએ હશે ત્યાં ત્યાં જે છે સ્થાયી રીતે જોડાયેલું હશે અને નળાકાર સ્વરૂપ હોય તો હાઇડ્રા બરાબર સમુદ્રફૂલ જે છે એના બે ઉદાહરણ થશે એડેમસી પણ યાદ રાખવાનું બીજું થશે છત્રક સ્વરૂપ છત્રી આકારનું અને મુક્ત રીતે તરતું બરાબર એક જગ્યાથી બીજી જગ્યાએ જઈ શકે ઉદાહરણ તરીકે જેલી ફિશ બરાબર ઇંગ્લિશ નામ ઓરેલિયા એવા દંશકો જેમાં બંને સ્વરૂપ જોવા મળે આગળ કીધું કે બેય સ્વરૂપ જોવા મળે તો બેને કહેવાય એકાંતર જે એકબીજામાંથી રૂપાંતરિત થતા હોય તો એને અનુજન મેટાજીનેસી જેવી પ્રક્રિયા દર્શાવે એટલે પુષ્પકોમાંથી અલિંગી રીતે છત્રક બને અને છત્રકો દ્વારા લિંગી રીતે પુષ્પક બને યાદ શું રાખવાનું છે જો છત્રક સ્વરૂપ જે છે એ લિંગી પ્રજનન કરશે તેમાંથી બનશે પુષ્પક પુષ્પક જે છે એ અલિંગી પ્રજનન કરશે તેમાંથી બનશે છત્ર બરાબર આવી રીતનો જેમાં વિકાસ જોવા મળતો હોય એને કહેવાય એકાંતરજનન બરાબર એકાંતરજનન દર્શાવતા પ્રાણી જે છે એમાં ઉદાહરણ કયો આવશે તો ઓબેલિયા ઓબેલિયા અને ઓરેલિયા બી ભેગું ન થાય બરાબર કારણ કે જુઓ હાઇડ્રા અને સમુદ્ર ફૂલ જે છે એ પુષ્પક સ્વરૂપ છે જ્યારે ઓરેલિયા જેલીફિશ જે છે એ છત્રક આકાનું છત્રક સ્વરૂપ છે અને આમાં બંને પ્રકાર જોવા મળે મતલબ એકાંતરજનન દર્શાવે કયો ભાગ લિંગી પ્રજન સાથે જોડાયેલો છે તો એમાં આવશે છત્રક કયો ભાગ અલિંગી પ્રજન દર્શાવે છે તો આવશે પુષ્પક બરાબર પુષ્પકમાંથી છત્રક બને અલિંગી રીતે છત્રકમાંથી લિંગી દ્વારા બને પુષ્પક ઉદાહરણ તરીકે ખાસ ઉદાહરણ યાદ રાખવાનું છે ફિરંગી મનવર ફાઈસેલિયા પોર્ટુગીઝ મેન ઓફ વોર બરાબર પોર્ટુગલના જે છે સૈનિકો જે હતા બરાબર એ સૈનિકો જે છે માથા ઉપર આવા જે છે ભાગ ટોપો જેવા ભાગ ઓળતા તેની ટોપીમાંથી આવી રીતના ભાગ જે છે લટકતા હોય જોયેલા છે એના જેવો જેમ જે છે એ શેપ દેખાય છે એટલે એના પરથી જે છે એની આકૃતિના આધારેનું નામ આપેલું છે પોર્ટુગીઝ મેન ઓફ વોર ફિરંગી મનવાર સમુદ્ર ફૂલ એડેમ્સિયા સી એનિમોન બરાબર સમુદ્રી રાક્ષસ પણ કહી શકાય પેનાટુલા પેન જેવો આકાર ગોરવ જે છે એના પછી નેક્સ્ટ આવશે કંકત ધરા બરાબર ટીનો ફોરા ખાસિયત શું છે તો કે સૌથી પહેલું ભાગ જે છે નામ છે સામાન્ય રીતે સમુદ્ર અખરોટ જે છે તરીકે ઓળખાય છે અથવા તો કંકત જેલી બરાબર એ કંકજ જેલી અને કંકર શબ્દના આધારે જ નામ આવ્યું છે કંકત ધરા ટીનોફોરા જે છે એ સમુદ્ર અખરોટ અથવા તો કોમ્બ જેલી બરાબર એના તરીકે ઓળખાતા પ્રાણીઓ છે સંપૂર્ણ દરિયાઈ જે જે ભાગ અલગ પડતા હોય ખાસ યાદ રાખવાના છે આ એવા પ્રાણીઓ છે જે માત્ર ખારા પાણીમાં જોવા મળે મીઠા પાણીમાં ક્યારેય નહીં હોય સમિતિ આવશે અરિય ગર્ભસ્તરીય અને સાથે પેશી સ્તરીય આયોજન ધરાવતા સજીવો બરાબર શું કામ કંકત ધરાવ પક્ષમોની બનેલી કંકત તકતીઓ આવેલી હોય એમાં કોમ્બ પ્લેટ જોવા મળે બરાબર ને કેટલી હોય તો કે આઠ હરોળ જે છે એની કોમ્બ પ્લેટ જોવા મળે કંકત ધરા જે છે સમુદાયના પ્રાણી જે છે એની ખાસિયતમાં શું આવશે તો મુખ્ય એક જ ખાલી કંકતની બનેલી તકતીઓ બરાબર કેટલી તો આઠ બહિરકોશી અંતકોષી બંને પ્રકારનું પાચન ખાસ અગત્યનું જૈવિક પ્રદીપ્યતા બાયોલ્યુમિનેશન્સ સજીવનો પ્રકાશિતતાનો ગુણધર્મ એવા પ્રાણીઓ કે જે ચમકે છે એના શરીર જે છે એમાં કોષની અંદર એવી એક ખાસિયત ધરાવતી કણિકાઓ આવેલી છે કે જેના લીધે એમાં જૈવિક પ્રદીપ્યતા જોવા મળે બરાબર આ એમપી છે નીટમાં પૂછાઈ ગયું છે કયા પ્રકારના પ્રાણી જે છે એમાં આ પ્રકાશીય ગુણધર્મ જોવા મળે સજીવોમાં બરાબર તો એમાં આવશે કંકત ધરા નોંધનીય લક્ષણ છે આ પછી બરાબર લિંગભેદ નથી ફક્ત લિંગી પ્રજનન કરે છે આગ અલગ પડતું બરાબર લિંગી પ્રજનન જે છે એમાં જોવા નથી મળતું માત્ર લિંગી પ્રજનન છે અને બાહ્ય ફલન સાથેનો પરોક્ષ વિકાસ એટલે કે ડીમ પણ જોવા મળે ઉદાહરણ બે છે માત્ર બંને ઇંગ્લિશ નામ સેમ જ છે પ્લુરોબ્રેકીયા અને ટીનો પ્લેન એના પછી નેક્સ્ટ આવશે સમુદાય પૃથ્વી બરાબર પ્લેટી હેલ્મેન થી બરાબર પૃષ્ઠ વક્ષીય ચપટો દેહ દેહવાળો ભાગ જે છે એમાં તમે જોશો તો દેહવાળો ભાગમાં એનો આકાર જે આવેલો હોય વચ્ચેના ભાગ જે છે ત્યાંથી પહોળું હોય પછી બે બાજુનો ભાગ જેમ જઈએ એ ભાગ કેવો થતો જાય ચપટો વચ્ચેનો ભાગ જે છે એ પહોળો હોય તો આવો જે ભાગ જે છે એને કહેવાય પૃષ્ઠવક્ષીય ચપટો દેહ એટલે એનું બીજું નામ થશે ચપટા કૃમી ઇંગ્લિશનામ છે યાદ રાખવાનું છે પૃથુ કૃમિ કૃમિ શબ્દ આવ્યો છે પણ કૃમિ કેવા તો આ થશે ચપટાકૃમી ફ્લેટવો પૃથ્વકૃમિ અને સૂત્રકૃમિ જે છે બંને તફાવતની રીતે યાદ રાખશો તો સળતા રહેશે બેમાં ઘણા બધા મુખ્ય તફાવત છે મનુષ્ય સહિત જે છે પ્રાણીઓમાં અંતપરોપજીવી અંદરની તરફ રહે છે બરાબર દ્વિપાશ્વ સમિતિ ધરાવતા પ્રાણીઓ ત્રિગર્ભસ્તરીય બરાબર ત્રિગર્ભસ્તરીય જે છે એની શરૂઆત થઈ ગઈ અદેહકોષ્ઠી અને અંગસ્તરીય આયોજન બરાબર જ્યાંથી શરૂઆત થાય છે પરોપજીવી સ્વરૂપોમાં અંકુશો અને ચૂસકો જેવી રચના જે છે આવેલી છે આ પ્રાણી જે છે એમાં શરીરમાં મુખવાળા ભાગ જે છે એમાં બીજા પ્રાણી સાથે ચોંટવા માટે અંકુશ જેવી રચના અથવા બીજા સાથે ચોટી રહેવા માટે ચુસ્તકો જેવી રચના આવેલી હોય તેમાંના કેટલાક તેમની સપાટી દ્વારા યજમાન શરીરમાંથી સીધા જ પોષક દ્રવ્યોનું શોષણ કરે છે ખાસ ઇમ્પોર્ટન્ટ એમાં જ્યોત કોષો ફ્લેમ સેલ ફ્લેમ આકાર જે છે એવા આકારના કોષો ધરાવતા હોવાથી નામ આપેલું છે જ્યોત કોષો પણ જ્યોતકોષોનું ખાસ કાર્ય શું છે તો કે આ કાર્ય છે એનું ઓસ્મો રેગ્યુલેશન કોષોમાં આશ્રુતિ નિયમન કરે છે અને સાથે સાથે ઉત્સર્જન જે છે એમાં પણ મદદરૂપ એટલે મહત્વનું જ્યોત કોષો જે છે ક્યાં આવેલા હોય અને એનું કાર્ય શું છે કોની સાથે સંકળાયેલા હોય બરાબર તો એનું કાર્ય જે છે એમાં આવશે ઉત્સર્જન અને સાથે સાથે જે છે એમાં પોષક દ્રવ્યોનું શોષણ પોષક દ્રવ્યોનું શોષણ એટલે બે કાર્ય સાથે સંકળાયેલું કોષ ઉદાહરણ જે છે અંતફલન અને ડિબી અવસ્થાઓ જે છે દ્વારા પ્લેન એરિયા અને કેટલાક સભ્યો જે છે ઊંચી પુનઃસર્જન ક્ષમતા પણ ધરાવે છે યાદ રાખજો કે દરેકે દરેક પ્રાણી જે છે એમાં પુનઃસર્જન ક્ષમતા ધરાવતા જે છે એ એક પ્રાણી જોવા મળે છે જેમાં શરીરનો કોઈપણ એક ભાગ જે છે એમાંથી કાપી નાખો તેનામાંથી નવા જે છે પ્રાણીનું નિર્માણ થાય ઉદાહરણ તરીકે પટ્ટી કૃમિ ટેપોમ અને ફેસીઓલા અથવા તો કૃમી બરાબર કૃમી જે છે મનુષ્ય સહિત કેટા જેવા બધા પ્રાણી જે છે એના લીવરમાં રહે છે એટલે એનું નામ કૃત્રિમ આપેલું છે નેક્સ્ટ એની સરખામણીમાં જે છે પછીનો સમુદાય થશે સૂત્રકૃમિ બરાબર સૂત્રકૃમિ જે છે એમાં આગળ આવ્યું પ્રમાણે આગળ જેમ ફ્લેટ વોર્મ હતો એમાં છે રાઉન્ડ વોર્મ એટલે કે ગોળકૃમિયો મુક્ત જીવી જલજ સ્થલજ અને બધી જગ્યાએ વનસ્પતિ પ્રાણી બધામાં પરોપજીવી જોવા મળે ગોળકૃમિ જે છે શરીરનું અંગતંત્ર સ્તરીય આયોજન ધરાવે છે એટલે આ યાદ રાખજો આગળ અંગસ્તરીય આયોજન હતું આમાં આવી ગયું અંગતંત્ર સ્તરીય આયોજન બરાબર જ્યાંથી શરૂઆત થાય છે તેઓ દ્વિપાશ્વીય સમિતિ ત્રિગર્ભસ્તરીને આભાસી આમાં અલગ પડે છે કુટદેહ કોષ ધરાવતા સૌથી પહેલાં જે છે એ પ્રાણીતામાં આવશે સૂત્રકૃમિ અન્ન માર્ગ જે છે સંપૂર્ણ સારી રીતે વિકાસ પામેલ કંઠનળીયુક્ત અને સંપૂર્ણ આગળ આવ્યું નથી પણ પૃથ્વકૃમિ જે છે બરાબર એમાં અપૂર્ણ પાચન દ્ર જોવા મળે આમાં થશે સંપૂર્ણ ઉત્સર્ગ નલિકા સૌથી પહેલો ઉત્સર્ગ જે છે એ અંગ આવશે એક નલિકા સ્વરૂપે જે ઉત્સર્ગ છિદ્રો દ્વારા આભાસી શરીર ગુહામાં નકામા પદાર્થોને દૂર કરે છે બરાબર શરીર આવેલું હોય એ શરીર જે છે એમાં એક નળી સ્વરૂપે છિદ્રવાળા ભાગ જે છે એમાં દ્રવ્યોનો નિકાલ કરે અને દ્રવ્યો નિકાલ કરવા માટે આવી નળી જેવી રચના એ શું આવેલું હોય તો એ છે ઉત્સર્ગ નલિકા લિંગભેદ જોવા મળે છે આગળ લિંગ લિંગભેદ જોવા મળતો નથી દ્વિગૃહી એનો મતલબ કે નર અને માદા જુદા છે દ્વિગૃહી બે ઘર નર માટેનું પણ અલગ જે છે એ શરીર છે માદા માટેનું પણ અલગ શરીર છે એટલે કે મતલબ આમાં નર અને માદા બે જોવા મળે આગળ લિંગભેદ જે છે જોવાનો હતો માદા એ નર કરતાં વધારે લાંબુ હોય કદને આધાર ખ્યાલ આવીએ જો વધારે લાંબુ હોય મોટા હોય કદમાં બરાબર એ માદા હોય નાના હોય એ નર હોય અને નરમાં એક પૂંછડીનો ભાગ જે છે જરા વળેલો હોય આ બંનેનો તફાવત છે અંતફલન અને વિકાસ જે છે પ્રત્યક્ષ કે સીધો જોવા મળે અથવા પરોક્ષ જે છે હોઈ શકે ઉદાહરણ ખાસ કરીને કરમિયો એસ્કેરિસ રાઉન્ડ વોમ અને વુકેરિયા બરાબર વુકેરિયા જે છે અથવા ફિલારિયલ કૃમી છે આથી રોગ જે છે થવા માટે જવાબદાર કૃમિ એના પછી હુક વોમ ઇંગ્લિશ નામ સાથે ઉદાહરણ યાદ રાખવાના છે એટલે સૂત્રકૃમિ અને કૃત્રકૃમી બંને જે છે એના તફાવતની રીતે યાદ રાખવાના છે પછી સમુદાયનું અંગતંત્ર સ્તરી આયોજન એટલે ખ્યાલ છે અંગતંત્ર સ્તરીય આયોજન આવી ગયું મતલબ કે હવે જ્યાં સુધી ચેપ્ટર જેટલા પણ આગળના સમુદાય આવશે બધામાં અંગતંત્ર સ્તરીય આયોજન જે છે રહેશે નું પૂરકથી દર્ભદંડી સુધી બતાવવા ત્રિગર્ભસ્તરીય સમખંડીય ખંડતા બરાબર માત્ર આમાં જોવા મળે આ એની ખાસિયત અને દેહકોષ્ઠી દેહ શરૂઆત થનારો સૌથી પહેલો સમુદાય પ્રથમ દેહકોષ્ઠી સમુદાય કયો આવશે તો નુપુરા સમખંડી ખંડતા આવી ગયું બરાબર એના પછી આયામ અને વર્તુળી સ્નાયુ ધરાવે છે જે પ્રચલન જે છે મદદરૂપ છે તમને ખ્યાલ છે વાળો ભાગ જે છે તો અળસિયાવાળા ભાગમાં એ ચાલવા માટેના સ્નાયુ જે છે એનો ઉપયોગ કરે છે ખાસ રેતી કીડો અથવા નેરિસ જે જલીય અનુપૂરક છે આગળ એવું હતું જલજ અને સ્થલ જ બે હોય પાણીમાં રહેનારા જે છે એનું કયા તેમાં આવશે રેતી કીડો અને એમાં પ્રચલન કરવા માટે અભિચરણ બાદ જે છે પેરાફોડિયા નામની રચના જે છે એવા પાશ્વે ઉપાંગો આવેલા છે બરાબર આકૃતિમાં જો શું તો ખ્યાલ આવશે જો આ બંને ભાગ જે છે એમાં આજુનો ભાગ આ ભાગ જે છે એ કારણ કે પાણી જે છે એમાં તરવા માટેની એમાં પ્રજનન કરવા માટેની રચના અભિજાણ જ્યારે એની સરખામણીમાં અળસ્યુ જેવો ભાગ જે છે તમે ભણી ગયા છે અળસ્યુ જે છે એમાં આવશે વજ્રકેશ વજ્રકેશ જે છે એ કયું છે તો કે સ્થલ જ માટેનું અનુકૂલન છે જલજ જે છે એના માટે આવશે અભિજાણ બંધ પ્રકારનું રુધિરા વિસરણ તંત્ર બરાબર જે મનુષ્યમાં આવેલું છે એના જેવું તેમાં અનુપૂરકમાં બંધ તંત્ર આવેલું ઉત્સર્ગ નલિકાઓ હતો એનાથી વધારે વિકસિત રચના ઉત્સર્ગિકાઓ નેફ્રિડિયા આ શ્રુતિ નિયમ અને ઉત્સર્જન જે છે એમાં મદદરૂપ અને ચેતા તંત્રમાં એક જોડ ચેતા કંદોનું બનેલું છે જે પાશ્વીય ચેતાઓ દ્વારા બેવડા વક્ષ જે છે ચેતારજ્જુ દ્વારા જોડાયેલું હોય છે બરાબર એનું ચેતા તંત્ર આ રીતે હોય શરૂઆતના ભાગમાં ચેતાકડી ચેતાકડીવાળા ભાગમાંથી એક આવા ચેતારજ્જુ જે છે એનું નિર્માણ થાય આ જે ભાગ જે છે એ થશે ચેતા કડી ચેતા કડીવાળા ભાગ સેનાથી નિર્માણ થાય તો કેમ આવેલા હોય ચેતા કંદો ચેતા કંદો જે છે એ જોડાયેલા હોય એમાંથી નીકળે વક્ષ બાજુએ અને બે હોય એટલે કે બેવડું ચેતા રજ્જુ દોરડા જેવી રચના એમાંથી ચેતાઓ નીકળી અને અલગ અલગ ખંડોમાં એના કાર્ય જે છે નિયમન કરે એટલે ખાસ યાદ રાખજો વક્ષ બાજુએ હોય બેવડું હોય બરાબર અને શેનું બનેલું હોય તો બનેલું રચના બરાબર સ્વરૂપી અને એટલે કે એકલિંગી છે બાકીના બધા જે છે એ એક ગૃહી અને ઉભયલિંગી એટલે વાત થશે બરાબર રેતી કીડો માત્ર જે છે એ કેવું નું પૂરક છે કે જે એકલિંગી છે બરાબર બાકી બધા ઉભયલિંગી લિંગી રીતે પ્રજનન થાય ઉદાહરણમાં નેરીસ એટલે કે રેતી કીડો અળસ્યુ ફેરિટીમાં વસ્તુમાં સાયન્ટિફિક નામ છે એનું અર્થબોમ્બ અને લોહી ચૂસતો જળો હિરુડી નારી હવે હિરુડી નારિય છે હીરૂડીન હિરુડિન જે છે શું છે લોહી જામતું અટકાવનાર ઘટક જામમાં ન દેનારું ઘટક છે હિરુડિન એને કહેવાય એક પ્રકારનો એન્ટી એન્ટિકોગ્યુલન્ટ પદાર્થ એમાં આવેલો છે હિરુડિન એવું હિરુડિન ધરાવતો જે છે પ્રાણી એના પરથી નામે નારિયા અથવા જળો જળો જે છે ઇંગ્લિશ નામ શું થશે લીચ એના પછી નેક્સ્ટ જે છે સૌથી અગત્યનો સમુદાય એ આવશે સમુદાય સંધિપાત બરાબર આ પ્રાણી સૃષ્ટિમાં સૌથી મોટામાં મોટો સમુદાય સૌથી વધુમાં વધુ જે છે જે પ્રાણીઓ આવેલા હોય બરાબર એવા પ્રાણી જે છે એનો સમુદાય તે થશે સંધિપાત જેમાં કીટકો જ સૌથી વધારે છે બરાબર પૃથ્વીમાં ટોટલ ભાગ જે છે એમાં ટુ થર્ડ ભાગ 66 ટકા જેટલો ભાગ જે છે માત્ર એક સમુદાય જે છે રોકી લે છે બરાબર એટલે સૌથી પ્રભાવી સમુદાય જે છે એમાં આવશે સંધિભાગ પ્રથમ નંબરમાં અંગતંત્ર આયોજન કોમન આવી ગયું દ્વિપાશ્વ સમિતિ ત્રિગર્ભ ખંડયુક્ત અને દેહ કોષ્ટધારી પ્રાણી બરાબર ખંડયુક્ત છે આમાં પણ માત્ર બાહ્ય ખંડો હોય આંતરિક ખંડન નથી કાઇટિનનું બનેલું અંત બહિર્કંકાલ કાઇટિન જે છે એનું બનેલું બહિર કંકાલનું મતલબ કે બહારની બાજુ જે છે એમાં કવચ આવેલા હોય શકે જેવી રીતે શીર્ષ ઉરસ અને ઉદર એવા ત્રણ ભાગ જે છે એમાં વિભાજિત કરેલા છે તમે આગળ જે છે વંદો એ ભાગ બધા ભણી ગયા છો આવી રીતે બરાબર એક ભાગ જે છે એ થશે શીર્ષ બીજો ભાગ જે છે એ થશે ઉરસ

ઉપાંગો બધા જે છે એમાં ઘણા બધા સાંધા જોવા મળે ખાસ શ્વસનાંગો શ્વસનાંગ જે છે એમાં અલગ અલગ પ્રાણીઓમાં જેમ કે ઝાલર જોવા મળે એમમાં ઝાલર પોથી જોવા મળે અમુક જે છે એમાં ફેફસા પેથી જોવા મળે બરાબર અને શ્વસન નલિકા તંત્ર બરાબર એટલે જે જે અલગ અલગ પ્રાણી હોય એ પ્રમાણે એમાં બધા શ્વસનાંગો જોવા મળે જલજ ભાગ હોય તો જલજમાં ઝાલર પોથી ઝાલર જોવા મળે ફેફસાપોથી જે છે વીછીમાં જોવા મળે શ્વસન નલિકા તંત્ર આ બધા ભાગ જે છે એ કીટકોમાં જોવા મળે બરાબર ખુલ્લું પ્રકારનું રુધિરાભીષણ તંત્ર બરાબર એમાં મતલબ કે શું આવશે તો કે રુધિર કોટર હાજર હોય છે સ્પર્શકો આંખો સ્થિત અથવા સમતોલન અંગો બરાબર એની ખાસિયત જે સંવેદન અંગો છે અને ઉત્સર્જન તરીકે માલપીગીયન નલિકા આવેલી હોય છે માલપીગીયન નલિકા જે છે આવેલી હોય એમાં હરિતપિંડ જે છે જેવી રચના પણ જે છે એમાં આવેલી હોય બરાબર જેને કોક્ઝલ ગ્લેન્ડ પણ કહેવાય કોક્ઝલ ગ્લેન્ડ બરાબર એ થશે એના ઉત્સર્જન અંગો મોટા ભાગે બધા એકલિંગી બરાબર એટલે કે દ્વિગૃહ નર્માદાજી જેવા ભાગ જોવા મળે ફલન અંતઃ અને મોટા ભાગે અંડપ્રસરી બરાબર ઈંડા મોટા પ્રાણી વિકાસ સીધો અથવા પરોક્ષ અને ખાસ એક્ઝામ્પલ એક્ઝામ્પલ જે છે એમાં અલગ અલગ કેટેગરી છે આર્થિક રીતે ઉપયોગી હોય એવા કીટકોમાં મધમાખી એપિસ ઇન્ડિકા જેને કહે છે આપણે મધ માટે રેશમના કીડા જે છે બોમ્બિક્સ સિલ્ક બોમ્બ લાખ જેમાંથી રાળ મળે છે લેસિફર બરાબર લાખ મળે છે એ કીટક કેટલાક વાહકો છે રોગ માટે એને એનાફિલિસ માદા એનાફિલિસ ખ્યાલ છે મેલેરિયા માટે ક્યુલેક્સ ફેટીજન જે છે એ હાથી પગા જે છે એના માટે આ જે છે એ થશે મેલેરિયા માટે અને એડિસ જે છે મચ્છર તો ચિકનગુનિયા ચિકનગુનિયા અને ડેન્ગ્યુ એના માટે જવાબદાર વાહક ટોળામાં રહેતા હાનિકારક કીટકો બરાબર તીડ જે છે ખ્યાલ છે હમણાં સમાચાર જોતા સો લોકસ્ટ એકસાથે જે છે તૂટે અને એક સાથે પાક જે છે બધાને નુકસાન કરનારા છે જીવંત અશ્મિ બરાબર જેમાં લક્ષણો બધા જે છે હજારો વર્ષો પહેલાંના છે અને હાલમાં પણ એ જીવે છે એવું પ્રાણી કિંગ ક્રેબ લિમોલસ બરાબર કિંગ ક્રેપ તરીકે કારણ કે આનું રુધિર જે છે વાદળી રંગનું હોય વાદળી રંગનું રુધિર જે છે તો એના પરથી આપણે એવું ગણી શકીએ કે એમાં રુધિર તો બધા પ્રાણીઓમાં લાલ રંગનું છે વાદળી રંગનું રુધિર જે છે એમાં માટે જવાબદાર છે એમાં આવેલું રંજક દ્રવ્ય હિમોસાયની જે મનુષ્યમાં હિમોગ્લોબિન હોય એમાં આવેલું હિમોસાયની બરાબર જે આયન તત્વની જગ્યાએ કોપર તત્વો વધારે ધરાવે કોપરના લીધે એમાં વાદળી રંગ જોવા મળે એટલે એના આધારે જીવંત જીવંતશ્મી છે ખૂબ જ જૂના જે છે એ લક્ષણો ધરાવતો ભાગ બરાબર નેક્સ્ટ થશે સમુદાય મૃદુકાય મોલાસ્ક બરાબર બીજા નંબરનો સેકન્ડ જે છે બરાબર સમુદાય જે છે આગળ આવી ગયો સંધિવાદાયના પછીનો બીજા નંબરનો સમુદાય કે જેમાં સૌથી વધારે પ્રાણી આવેલા હોય મૃદુકાય પ્રાણીઓ સ્થલજ જલજ અંગતંત્ર સ્તરી આયોજન જે આપણે કોમન છે દ્વિપાશો સમિતિ ત્રિગર્ભસ્ત્રી અને દેખોષ્ટી આ બધું કોમન રિપીટ થાય છે શરીર ખાસ કેલ્શિયમ કાર્બોનેટના કવચથી બનેલું પરંતુ ખંડ વિહિત સ્પષ્ટ શીર્ષ સ્નાયુલ પગ અને અતરંગ કકૂદ અથવા તો ખૂંદનું બનેલું હોય બરાબર ત્વચા જે છે કોમળ વાદળી સદસ સ્તર બરાબર એની ફરતે પ્રાવરણ બનાવે બરાબર ઉદાહરણ તરીકે લઈએ આપણે તમે જોયેલું હશે ગોકળગાય ગાય શીર્ષ જેવો ભાગ જે છે આવી રીતના આવેલો હોય આની ફરતે વીંટળાયેલું હોય એ આપણે સ્નેલ અથવા તો તો જુઓ મેઇન ભાગ જે છે ભાગ આવી ગયો તો કે સૌથી પહેલો ભાગ ભાગ આવી ગયો પછીનો તો કે એમાં આવેલા હોય આવા સ્નાયુલ પગ અને ત્રીજો ભાગ જે છે કકુદ અથવા તો ખૂંદ આ ખૂંદ જેવો ભાગ ખૂંદ જેવો ભાગ જે છે એ આ આવરણ સાથે એક કોટર દ્વારા જોડાયેલા હોય કોતરણ વાળો ભાગ જે છે એ થશે પ્રાવરણ પ્રાવર જેવો ભાગ એટલે એની અંદરનું કોટર કોટર જે છે પ્રાવર એની ફરતે આવેલું આવરણ અંદર પ્રાવરણ ખૂદ અને પ્રાવરણ વચ્ચેના અવકાશને પ્રાવર ગુહા કહે છે એટલે યાદ રાખજો પ્રાવર ગુહા જે છે એ કોની ખાસિયત છે દર્શાવી જોઈએ પ્રમાણે આ ભાગ અંદર જે છે બંનેનું આવરણ તો એ થશે પ્રાવર ગુહા શ્વસન અને ઉત્સર્જન જેવા કાર્ય ધરાવતી પીછા આકારની એના જેવી ઝાલર બરાબર એટલે ઝાલર જેવો ભાગ કાર્ય શ્વસન અને ઉત્સર્જન કોનું કાર્ય છે તો કે આ જે ભાગ જે છે પ્રાવર ગુહામાં આવેલી પીછા આકારની ઝાલર અગ્ર ભાગે શીર્ષ સંવેદી સૂત્રાંગો ધરાવે છે જે જોવા મળે એ શું થશે એના સૂત્રાંગો અથવા તેના સંવેદી અંગો જેનાથી એની આગળની જે પ્રક્રિયા જે છે આંખોની એનું કાર્ય કરે મુખ જેવું કરવત જેવું બરાબર રેત્રિકા જે છે ધરાવે છે કાપવા માટે ખોરાક જે છે દળવા માટે રેત્રિકા જેવું અંગ સામાન્ય રીતે દ્વિગૃહી અને પરોક્ષ વિકાસ ધરાવતા અંડપ્રશવી પ્રાણીઓ છે ખાસ કરીને એક્ઝામ્પલ્સ તેમાં આવશે સેપિયા એટલે કે કટલ ફિશ યાદ રાખજો કટલ ફિશ કોઈ ફિશ નથી લોલીગો સ્ક્વિડ દરિયાઈ ઘાસ જેને કહે છે ઓક્ટોપસ ડેવિલ ફિશ અગેન ફિશ આ કોઈ માછલી નથી એપ્લાસિયા સી હેર બરાબર સમુદ્ર ખરગોશ જેને કહે છે દંત કવચ એટલે કે ડેન્ટેલિયમ ટસ્કસેલ દાંત જેવી જે છે રચના હોય અને અષ્ટકવચ ટીનો ઇંગ્લિશ નામ છે કાઇટોન બરાબર કાઇટોન જે છે અષ્ટકવચ એટલે એક્ઝામ્પલ જે છે યાદ રાખવાના છે સુડતપચીવાળો ભાગ જે છે ત્યાં સુધી આજે આપણે રાખીએ એટલે અને આપણે પાર્ટ વન અને પાર્ટ ટુ જે છે એવી રીતે આ ચેપ્ટરને વિભાજીત કરીએ જેથી કરીને આખો ચેપ્ટર જે છે વધી ના જાય અહીં સુધીના ભાગ ફરીથી રિવિઝન કરી લેજો આગળના નેક્સ્ટ પાર્ટ ટુ જે છે એમાં આપણે સુરત પછી પછીનો ભાગ જે છે એ નેક્સ્ટ વિડીયોમાં આપણે ડિસ્કસ કરશું બરાબર એટલે રિવિઝન કરી લેજો ખાસ જે છે બધાના એક્ઝામ્પલ યાદ રાખજો અને એક્ઝામ્પલમાં જે ઇંગ્લિશ નામ જે છે એ સાથે સાથે કરતા લેજો અને આપણે નેક્સ્ટ ચેપ્ટર આવીએ પહેલાં આગળના જે બાકી જે છે એ ફરીથી પાછા રીડ કરી લેજો બહુ પહેલાં આપણે આટ્ટું જે છે આપણે એનો મૂકી દઈશું બરાબર